ઈડરમાં ચંદન ચોરી કરીને તરખાટ મચાવતી ટોળકીને આખરે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી છે. મૂળ રાજસ્થાનની એક મહિલા સહિત 8 લોકોને ઝડપી પાડતા છેલ્લા 20 વર્ષથી પરેશાન ખેડૂતોએ હવે હાશકારો અનુભવ્યો છે. ઈડર પંથકમાં ચંદન ચોરી કરતા વીરપ્પનોને ઝડપી પાડવામાં આખરે સાબરકાંઠા લોકલ ક્રાઇમને એક મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનામાં ચંદન ચોરી થવાની 11 ફરિયાદો મથકમાં નોંધાઈ હતી. ફોરેસ્ટ વિભાગે પણ SRP પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. આમ છતાં ચંદન ચોરોએ પોલીસને હમ નહીં સુતરેંગે વાળો રૂમાલ સ્થળ પર છોડીને ચેલેન્જ કરતા અંતે પોલીસે રાત્રે પેટ્રોલિંગ કરી આ લોકોને ઝડપી પાડ્યા છે. મૂળ રાજસ્થાનના આ લોકોને ખબર હતી કે ઈડર પંથકમાં કુદરતી રીતે ચંદન ઉગી નીકળે છે અને એ સારામાં સારી ક્વોલિટીનું હોય છે. તો જ્યારે ચંદન યોગ્ય હોય ત્યારે તપાસ કરીને તેની ચોરી કરતા અને રાત્રિ દરમિયાન ચોરી કરી ફરાર થઈ જતા હતા, જેને લઈને ખેતરમાં ભાગ્યા તરીકે વર્ષાબેન સુવેરા નામની મહિલા અને તેનો આરીવાર ભાગ્યા તરીકે આ વિસ્તારમાં રહેતો હતો. તે દિવસે પેટ્રોલિંગ કરી રાત્રે રાજસ્થાનથી માણસો બોલાવીને ચંદનના લીલા વૃક્ષો આપી તેના ટુકડા કરીને રાજસ્થાન મોકલી દેતા. 20 વર્ષથી ચાલતી ચંદન ચોરીનો હવે ઈડરમાં અંત આવશે તેવું હાલમાં ખેડૂતો માની રહ્યા છે. ત્યારે પોલીસે પણ આ લોકોને રિમાન્ડ પર લઈને 9,07,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 6 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમની પાસેથી પણ વધુ ગુનાઓના ભેદ ઉકેલાય તો નવાય નહીં. સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં કેટલાક ચંદન ચોરીના ગુના દાખલ થયા હતા અને એની સાથે સાથે જે ઈડર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં પણ આવી ચંદન ચોરીની ઘટનાઓ જે ધ્યાને આવી હતી અને આવી ચોરી થયા પછી LCB તેમજ લોકલ પોલીસ દ્વારા રાત્રે વોચ રાખવામાં આવતી હતી અને એની સાથે સાથે જે ફોરેસ્ટના કર્મચારીઓ સાથે પણ રાત્રે વોચ રાખવામાં આવતી હતી. બાતમીના આધારે ખબર મળી કે કેટલાક જે લોકોની ટુકડી છે, ગેંગ છે, એ ચંદન ચોરી કરવા માટે અહીંયા સક્રિય છે અને વસઈ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં કેટલાક અગાઉ પણ ચંદનના જે ઝાડ છે એની ચોરી કરવામાં આવેલ છે. એના પછી રાત્રે એના પીછો કર્યા પછી આવતા સમયમાં જે આવતે સમયે જ્યારે ચોરી કરવા માટે આવ્યા હતા એની ધરપકડ કરવામાં આવી હતી અને આજે ચોરો છે એની ટોળકી છે મોટાભાગની અત્યારે પકડાઈ ગઈ છે. આજે ટોળકી છે આમાં મૂળ રાજસ્થાનને જાડોલથી એ ટોળકી છે અને ઉદયપુરના જિલ્લાના પણ કેટલાક આરોપીઓ છે. કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એમાં અત્યાર સુધીના 11 જે ગુના છે એ ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને 10 એવા જે ગુના છે એ દાખલ નથી થયા પણ એમાં પણ ચંદનના વૃક્ષ કાપવામાં આવ્યા છે. આમાં 6 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. આમાં 7,00,000થી વધારે જે ચંદનના લાકડા છે એ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને 1,00,000થી વધારેના જે વાહનો છે એ જપ્ત કરવામાં આવ્યા છે. આમાં જે આરોપી છે એ અહીંયા 2 આરોપીએ ભાગ્યા તરીકે રહેતા હતા અને એ ગામમાં જે કે ફોરેસ્ટના ઇલાકામાં એ જોતા હતા જે કિસાનોના જે ચંદન છે એ ક્યાં સારી રીતે મોટા થયા છે અને એની સાથે સાથે એના જે ગેંગના જે રીઢા ગુનેગાર છે એ પણ અગાઉ જે પહાડોમાં ચંદન ચોરી કરતા હતા અને એમને એ આઈડિયા થતા હતા કે અહીંયા જે ચંદન છે એ સારી ક્વોલિટીના છે. પછી રાત્રે એ આખી જે ગેંગ છે એમને બોલાવતા હતા અને ઝડપથી 1/2 કલાકમાં ચંદન કાપીને પોતાની સાથે જે મૂળ જે ચંદનના ઝાડના જે ઓરિજિનલ જે ચંદન છે એને ચોરી કરીને લઈ જતા હતા. એના પછી જે ગુના દાખલ થયા પછી જે સ્થાનિક પોલીસ છે અને LCB છે એને ગેંગને ઝડપવાની કામગીરી સારી રીતે કરેલ છે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું. કેટલા દિવસ બાદ આરોપીઓને પકડવામાં? આજે ચંદન ચોરીના જે ગુના બન્યા છે એ છેલ્લા 1 માસથી વધારે થયા હતા. આમાં જે ગેંગ છે એ ગેંગ દ્વારા અગાઉ જે રાજસ્થાનની હદમાં જે પહાડીઓ છે એ ત્યાં પણ ચંદન ચોરી કરવામાં આવ્યા હતા. ત્યાં ઝાડની કપાત થયા પછી એના વિરુદ્ધમાં 2 ગુના ત્યાં પણ દાખલ થયા છે ગેંગ વિરુદ્ધમાં અને એના પછી એ અહીંયા વસઈ ગામ અને એની આજુબાજુ એ ચંદન ચોરી કરવા માટે આવ્યા હતા. જે ઉદયપુરના જે એક વેપારી છે એની પાસે વેચતા હતા અને ત્યાંથી એ આરી પણ મેળવતા હતા અને એવી રીતે અંજામ આપતા હતા. જે ભાગિયા છે એ ભાગિયા એ ચંદનના જે પાન છે એનાથી ઓળખાઈ જતા હતા
અને પછી એક નાની ડ્રિલથી એ ચંદનમાં હોલ કરીને જોતા હતા કે અત્યારે ચંદન રેડી થઈ ગયા છે કે નથી થઈ ગયા. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.